જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ગાયની વાછડીના સાણમાંથી બનાવેલા કરંડી હશે, કે આમ આપણે નવરાત્રીમાં ગાયોનું કામ કરવાનું હોય, ઘરનું કામ કરવાનું, છોકરાઓને સ્કૂલ મોકલવાનું હોય, એટલે આપણે ટાઈમ નથી હોતો હવન કે ધૂપ કરવાનો. પણ આ કરંડીયામાં આપણે થોડુંક અમથું દેવતા મૂકી સાણાના, અને પછી એની અંદર આપણે જે હવનમાં વપરાતી વસ્તુ હોય, જેમ કે કાળા તલ છે, જવ છે, આ બધી વસ્તુ આમાં ભરી દેવું આપણે. અને ગુગળ પણ ઉપરથી આપણે થોડોક મૂકશું, એટલે આ ધીમે ધીમે વરાળે જેમ અગરબત્તી પડે એમ બળશે, અને એક હવન જેટલું જ તે કામ કરશે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ બનાવશે. એટલા માટે આપણે આજ પ્રગટાવી દીધા છે ને બે સાણાના કરંડિયા. આજે પહેલા નોરતાની બધાને શુભકામના, અને રોજ તો આપણે માતાજીને ધૂપ દ્વારા અને પૂંજા અર્ચના નથી થતી, કારણ કે કામને કારણે છોકરાઓ નિશાળ હોય એટલા માટે. પણ આજે આપણે પહેલા દિવસે ખોડિયારમાંની સ્થાપના કરી અને નિવેદ ધરશું, તો આપણે સ્થાપના કરી છે ખોડિયારમાંની. ને આ સ્થાપના કાંઈ આપણે આજે જ નથી કરી, કાલે આપણે ઠાકોરજી બેહડા હતા તો અહીંયા સિંહાસન બનાવ્યું હતું, તો ઠાકોરજીનું આજે આપણે સવારે ઉત્થાપન થઈ ગયું છે. તો આજે મેં ખોડિયારમાંને સ્થાપના રહેવા દીધી ઠાકોરજીની, અને ખોડિયારમાંને બિહાર દીધા, જેથી કરીને આજનો દિવસ આપણે એને નિવેદ ધરાવીએ કે પૂજા અર્ચના કરીએ છીએ અને ધૂપ પણ કરીએ કે. એટલા માટે ને નવરાત્રિની તો બધી હર સિટીમાં, હર ગામડામાં ધૂપ, માતાજીના નામના ગરબા અને દાંડિયા રાસની ધબધબાટી બોલતી હોય. બાકી આપણી માતાજી બધું ખાઈ પીને બેસી ગયું છે, વાગી ગયા છે 10:45, અને બસો કાલે સાંજે બધા રૂમાલ બધું કાઢ્યું હતું, એ બધું તપાવવા મીગ્યું, કારણ કે ધોવાય તો નહીં વારે વારે. અને પૂરવા કેટલી કવરાવે છે, પોતે બગડી અને આખો હોલ પણ બગાડ્યો. અને ફૂલ જો અહીંયા થોડાક મેં હુકવા મૂકી દીધા આવી રીતના, તો ગમે કામમાં લઈએ કે થોડાક ગુલાબની પાંદડીનો પાન બનાવવા તો મૂકી દીધા, અને આ બધા રૂમાલ બધા અહીંયા હૂકવી દીધા છે ઘડીક માટે, તડકો લાગે એટલા માટે. અને પૂરવા જવું અહીંયા કવરા, સાંજના 4 વાગી ગયા છે, અને ગાયો આપણી જવા બધી ઊભી થઈ ગઈ, ખાલી ગોદાવરી બેઠી છે, કારણ કે કાલનો અને પરમ દિવસનો થાક હતો અને સાંજનો ઉજાગરો પણ હતો. તો સવારે જેની પપ્પા હોતા મને એમ છું એ ભલે હોતા, હું કામ કરું, અને બપોરે ઈજાકી ગયા તો હું બપોરે મને એમ છું ઘડીક આરામ કરું, શીવવા બેસવાનું હતું પણ શીવવા ન બેઠી, અને ઘડી ખુવાઈ ગયો, ઊંઘ 8 લાગી ગઈ કે ઊંઘ આવી ગઈ. તો પછી બપોર પછી પૂર્વાને એને રાખી, એને મને હોવા દીધી, પૂર્વા કવરાતી તો પૂર્વાને રાખી, કારણ કે એને એમ કે હોવા નહીં દઈ, એને એમ છું કે એ ભલે હોતી. તો 4 વાગી ગયા, કાંઈ ખબર ન પડી પહેલી વાર, ક્યારે બપોર હોવાની આદત ન હોય, અને આજ પહેલી વાર 2 કલાક ખુવાઈ ગયું થાકને લીધે. તો ગાયને હળવું શરીર થઈ ગયું, માયખું પણ હળવી થઈ ગયું, કે ભારે ભારે લાગતી હતી સવારે. તો કાલે આપણે જો આ ગુંધળી સારો હાલનો મગાવ્યો છે અને આવી ગઈ છે, એટલી છે ખાલી 4 ઓગસ્ટ થી ગુંધળી, પણ 6 મણ જેટલી છે, એટલે હમણાં ઉપાધિ નહીં, કારણ કે સારો લો હુકલ 1 મિરણ અને આ ભાલની ગુંધળી બીજું બધું વાઢ્યો ખડ, એટલે વાંધો ન આવે. અને ગાયુંનો બસ ટાઈમ થઈ ગયો, અહીંયા ઘઉં તપવા નાખી દીધા, આજ તો ખાલી જે જરૂરી હતી એ જ કામ કર્યું છે, બાકી જરૂરી નથી એ કામ બધું આજ થોડુંક પડ્યું છે. કામ તો બીજું કાંઈ નહીં, પણ મેં સિલાઈ થોડુંક કામ કરી નાખું, કારણ કે નવરાત્રી છે એટલે જેની એસી ઠેકડા મારશે, મમ્મા આ પહેરવું આ પહેરવું, તો સિલાઈનું કાંઈ છું નહીં થાકને લીધે. ભાવ કાંઈ નહીં આવે, સાંજના ટાઈમ રહે તો કરી આપી. લક્ષ્મી, ઓ લક્ષ્મી, લક્ષ્મી ખાવામાં મશગુલ છે, ગોરી મરી હામી તીખી થાય છે, ઉમા પણ ખાય છે, ખોનું પણ ખાય છે. આ ભાલનો નીરવનો એક ફાયદો એ કે આપણે એક ખાલી પૂળો નીરો હોય ને તો ગાય પૂરો પૂળો ખાઈને, અડધો ખાઈને ત્યાં ગાય ધરાઈ રહી, અને ફરી પાછી ઈનો એ પૂળો પડ્યો હોય ને ગમાણમાં સાંજ સુધી, તો એ સાંજ સુધી ખાધા કરે, કારણ કે એ એને નીરણ વાહી નથી લાગતી અને ભાવે જ એટલી, એટલે ગાયું ખાય. બાકી ક્યાં જા, ક્યાં જવું? ને પૂર્વા બેન કાલ પડી ગયા હતા ને દાદરે થી, તે વાગ્યું, ક્યાં વાગ્યું પૂર્વા, ક્યાં વાગ્યું, ક્યાં વાગ્યું, હાથમાં વાગ્યું કે અહીંયા વાગ્યું, કેવું મોઢું લાગે ખબર,
કેમ તો ટીચર આવું શીખવાડે? થાકી ગયા, પલ્લી ગયા? અને 7:30 વાગી ગયા છે અને માતાજીનો ગરબો પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે. બાજો ગરબો પ્રગટાવે છે. ચોખા, બાજરો, મકાઈ, પાંચ ધન મૂકી અને ગરબો પ્રગટાવશે બા. બોલો, ખોડિયાળ માતની જય, અંબે માતની. આ માતાજી રેવા દે હે તો ગરબો પ્રગટશે કા. દાળ મૂકી છે, દાળ ભાત અને નિવેદમાં લાપસી પેલું નડતું છે. પછી તો આપણે તે ટાઈમ મળે, થાય ન થાય માતાજીના રોજની માટે, એટલે પહેલે દિવસે અને છેલ્લા દિવસે નવ નિવેદ કરવાના થાય. તો આપણે દાળ મૂકી દીધી છે, મસ્ત બફાઈ રેવાયું છે. માતાજીને જે જે કરો ઈ નો લેવાય, ખાઈ જમાડ. માતાજીને જમાડતા આવડે? આવડે જમાડતા? ખાઈ લો કે ખાઈ લો, ખવરાય ખવરાય તો ખોડિયાર માને. અરે વાહ, સરસ. પૂર્વા શું કરે? જમાડે છે. ખાઈ લો કે, બસ ખાઈ લીધું. હાલો હવે તારે ખાવાનું છે, તું ખાઈ જા. અરે વાહ.